दाखला नंबर चार किंमत शोधो। जेमा पहला दाखला नी रकम आठ नी माइनस एक घात एने गुणिया पांच नो घात छेद मा बे नी माइनस चार घात आ घात माइनस मा छेद मा लई आवीए एटले थई जशे प्लस। जो आ प्लस मा छे एमने पांच नो घन आ पद अंश मा छे ए छेद मा आवे एटले एनी घात थई जाय प्लस छेद नो पद अंश मा जाय એટલે એની ઘાત પણ થઈ જાય પ્લસ। ટૂંકમાં માઇનસ ઘાત હતી એને છેદમાં લઈ આવ્યા, આ માઇનસ ઘાત છેદમાં હતી એને લઈ ગયા અંશમાં। હવે આપણે અહીંયા પાંચ પાંચ નો ઘન દર્શાવીએ એટલે એ થશે એકસો ને પચીસ। બે ની ચાર ઘાત જેની કિંમત થાય સોળ, આઠ ની એક ઘાત એટલે આઠ જ થાય। અહીંયા બે ના છેદ ઉડાડીએ એટલે આઠ બે સોળ, એકસો પચીસ જેને ગુણ્યા બે એટલે કિંમત મળશે આપણને બસો ને પચાસ। દાખલા નંબર બે, બીજા દાખલામાં આપણને આપેલી રકમ પાંચ ની માઇનસ એક ઘાત, બે ની માઇનસ એક ઘાત, છ ની માઇનસ એક ઘાત છેદમાં દર્શાવી, એકના છેદમાં પાંચ ની એક ઘાત, એકના છેદમાં બે ની એક ઘાત, એકના છેદમાં છ ની એક ઘાત, બધી ઘાત માઇનસ માં હતી એ બધી ઘાત થઈ ગઈ પ્લસ, એકના છેદમાં પાંચ, એકના છેદમાં બે અને એકના છેદમાં છ, આ ત્રણે પદનો ગુણાકાર એક અને આ કંક પદ નો ગુણાકાર પાંચ બે દસ, દસ છ સાઠ, આ મળી ગઈ આપણને દાખલા નંબર બે એની કિંમત। દાખલા નંબર પાંચ કિંમત શોધો। જો પાંચ ની એમ ઘાત એના ભાઈંગા પાંચ ની માઇનસ ત્રણ ઘાત એના બરાબર પાંચ ની પાંચ ઘાત। સૌથી પહેલા આપણે આ ધ્યાનમાં લેવાનું કે બે પદ સમાન છે, વચ્ચે નિશાની ભાગાકાર એટલે ઘાતની થાય બાદ બાકી, પાંચ ની એમ ઘાત એમાંથી બાદ કરવાના છે માઇનસ ત્રણ ઘાત જેના બરાબર પાંચ ની પાંચ ઘાત। ધ્યાનમાં રાખજો બે પદ સમાન છે એટલે ઘાતની બાદ બાકી કરો ત્યારે આ જે ઘાત છે એને કૌંસમાં મૂકવી જેથી આપણને ખ્યાલ પડે કે આપણે અહીંયા માઇનસ માઇનસ છે થઈ જશે પ્લસ, પાંચ ની એમ ઘાત પ્લસ ત્રણ બરાબર પાંચ ની પાંચ ઘાત। હવે આ બે બાજુથી પાંચ અને પાંચ કેન્સલ થાય એટલે અહીંયા વધશે એમ પ્લસ ત્રણ જેના બરાબર પાંચ, પ્લસ ત્રણ બરાબર ની સામેની સાઈડ જાય એટલે અહીંયા આવશે પાંચ માઇનસ ત્રણ, તો એમની કિંમત મળે આપણને બે। દાખલા નંબર છ, જેમાં પણ આપણે આની કિંમત જ મેળવવાની છે। સૌથી પહેલા આ જે ઘાત માઇનસ માં આપેલ એને પ્લસ માં ફેરવીએ એટલે છેદનું પદ અંશમાં જાય અને અંશનું પદ છેદમાં આવે બરાબર, કેમ કે આ જે ઘાત છે બે પદ ની ઘાત ગણાશે, એક ની માઇનસ એક ઘાત હોય તો આપણે એને છેદમાં લઈ આવવા પડે, ત્રણ ની માઇનસ ઘાત હોય ને આપણે અંશમાં લઈ આવવા પડે, એવી રીતે અહીંયા પણ માઇનસ એક ઘાત બે પદ ની ઉપર છે તો છેદના પદ ને અંશમાં અને અંશના પદ ને છેદમાં લઈ આવી જેના પર માઇનસ એક ઘાત છે ને રાખી દો, એમના ત્રણ ની એક ઘાત એટલે ત્રણ છેદમાં એક,
चार छेद में एक माइनस एक घात छेदने रखो एम हम अपने यहां छेद में एक ना दर्शाए तो हाले तन माइनस चार जेनी माइनस एक घात तो तन माइनस चार एटले यहां आवशे माइनस एक जेनी माइनस एक घात अपने आने प्लस में फेरवा होय माइनस घात ने तो फरी पाछा आने छेद में ले आवा पड़े तो एक ना छेद में माइनस एक नी एक घात माइनस एक नी एक घात एटले एक ना छेद में माइनस एक तो आनी किंमत मळशे आपणने माइनस एक दाखला नंबर बेमा पांच ना छेद में आठ जयरे अहिया छे आठ ना छेद में पांच तो आना माटे काम करी बे माथी कोई पण एक पद ने व्यस्त करी आ पांच ना छेद में आठ एनी माइनस सात घात एम न आ घात माइनस माथी प्लस में फेरवी होय तो छेद ने अंश में अने अंश ने ले आवो छेद पांच ना छेद एनी चार घात केम के आ घात बने पद नहीं छे पर छेद नो पद अंश में जाए एवी रीते अंश नो पद छे छेद में आवे हवे आ बे पद समान थई गया बे पद नी वच्चे निशानी छे गुणाकार एटले घात नो थाय सरवाळो पांच ना छेद माइनस सात प्लस चार आ बने घात नो थाशे सरवाळो तो अहीं पांच ना छेद में आठ एना पर माइनस त्रण घात बे पद पर घात मूकी दईए आपणे पांच नी पण माइनस त्रण घात अने आठ नी पण माइनस त्रण घात हवे आ छेद नो पद अंश में जाए अंश नो पद आवे छेद में आठ नी त्रण घात छेद में पांच नी त्रण घात आठ नी त्रण घात आपे एटले आठ ने आपणे त्रण वखत गुणाकार करवा हवे आ त्रण त्रण पद नो गुणाकार अठियो अठियो चौसठ जेने गुण्या आठ एटले आवशे पांचसो ने बार छेद में पांच एने त्रण वखत गुणीए पांच गुणिया पांच एटले पच्चीस पच्चीस ने फरी पाछा पांच आवे गुणो एटले आवशे एक सौ ने पच्चीस दाखला नंबर सात पहलो दाखलो जेमा रकम में अपने आपेल पच्चीस गुणिया टीनी माइनस चार घात छेद में पांच नो घन पण ए माइनस में छे त्रण घात एने गुणिया दस अने टीनी माइनस आठ घात सौथी पहला पच्चीस आपेल एटले त्या पांच नो वर्ग एने गुणिया टीनी माइनस चार घात छेद में पांच नी माइनस त्रण घात એને આપણે અંશમાં લઈ જાય એટલે ઘાત પ્લસ થઈ જાય આ પણ માઇનસ ઘાત એને અંશમાં લઈ જાય એટલે ટીની પ્લસ આઠ ઘાત થશે છેદમાં અહીંયા વધે દસ એટલે કે પાંચ ગુણ્યા બે હવે પાંચ ની બે ઘાત અને પાંચની ત્રણ ઘાત આ બે બે પદ સમાન છે ગુણાકારમાં જ આવેલા છે એટલે આ બેની ઘાતનો થાય સરવાળો પાંચની બે ઘાત અને પાંચની ત્રણ ઘાત તો આ પાંચની બે ઘાત પ્લસ ત્રણ ઘાત એવી રીતે ટી વાળા બે પદ છે આ બે પદ પણ ગુણાકારમાં જ આવેલા છે એટલે આની ઘાતનો પણ થાય સરવાળો ટીની માઇનસ ચાર ઘાત प्लस आठ
5 गुणिया 2। अब अहीं आवशे 5 नी 5 घात 2 प्लस 3 એટલે 5 ની 5 ઘાત થઈ 5 ની 1 ઘાત હતી। આ ઘાત અંશમાં આવે એટલે આમાંથી બાદ થાય। જો ન ખ્યાલ પડે તો આ પદને હમણાં એમનેમ રાખો। અહીં આવશે t ની 8 માંથી 4 ઘાત જાય એટલે 4 ઘાત વધે 5 ની 1 ઘાત ગુણ્યા 2। હવે આ બે પદ સમાન થયા, બે પદ ભાગાકારમાં છે એટલે ઘાતની થાય બાદબાકી। તો 5 માંથી 1 જાય એટલે આવશે 5 ની 4 ઘાત t ની 4 ઘાત હવે 2। ફરીથી સમજો દાખલો, પેલા 25 એટલે 5 નો વર્ગ t ની માઇનસ 4 ઘાત એમ નામ। આ માઇનસ ઘાત વાળું જે પદ છે એને અંશમાં લઈ જાય એટલે એ થઈ જાય પ્લસ। આ માઇનસ ટી એટલે કે ટી ની માઇનસ ઘાત છે તો એને અંશમાં લઈ જાય તો એ ઘાત પણ કેવી થઈ જશે પ્લસ। હવે આ બે પદ સમાન છે તો બે ની ઘાત નો સરવાળો 2 પ્લસ 3 એટલે ટોટલ થશે 5 ઘાત। આ બે નો સરવાળો માઇનસ 4 પ્લસ 8, 2 પ્લસ 3 એટલે 5। અહીંયા બે પદની નિશાની અલગ અલગ એટલે બે પદની બાદબાકી થાય અને આવે 4 5 ની 1 ઘાત ગુણ્યા 2। હવે આ બે પદ છે તો સમાન પણ બે પદ ભાગાકારમાં છે, ભાગાકારમાં હોય તો ઘાતની બાદબાકી થાય 5 માંથી 1 જશે એટલે 4। અહીંયા t ની 4 ઘાત વધશે 2। જો એવી રીતે દાખલા નંબર 2, બીજા દાખલામાં 3 જેની આપેલ છે માઇનસ 5 ઘાત, 10 ની 5 ઘાત છે માઇનસ માં છે, પેલા તો 10 ના 2 ભાગ પાડી નાખીએ 5 ગુણ્યા 2 એટલે 10। માઇનસ 5 ઘાત છે બે પદ ને લાગુ પડે 125 એટલે થશે 5 નો ઘન 5 ની માઇનસ 7 ઘાત, 6 ના 2 ભાગ પાડીએ 3 ગુણ્યા 2 માઇનસ 5 ઘાત છે એટલે 2 ની ઉપર મુકાશે માઇનસ 5। સમજો આ 3 ની માઇનસ 5 ઘાત એમનામ 10 ના 2 ભાગ, તો 10 ના 2 ભાગ આવશે 5 ગુણ્યા 2। આ જે ઘાત છે બે પદ ની ઉપર મૂકી માઇનસ 5 અને માઇનસ 5, 125 એટલે 5 નો ઘન થાય। એવી રીતે 5 ની માઇનસ 7 ઘાત, 6 ના 2 ભાગ પર તો 6 ના 2 ભાગ આવશે 3 ગુણ્યા 2, પણ માઇનસ 5 ઘાત છે 2 ની ગણાય। હવે આમાં 2 ની માઇનસ 5 ઘાત, 2 ની માઇનસ 5 ઘાત, આ બે બે પદ કેન્સલ થાય, અહીંયા વધશે 3 ની માઇનસ 5 ઘાત, અહીંયા 3 ની માઇનસ 5 ઘાત, એટલે આ બંને પદ પણ કેન્સલ થાય। બાકીના જે બે પદ હોય 5 અને 5, આ બે પદની નિશાની સમાન છે, બે પદ સમાન છે, બે પદ સમાન અને ગુણાકારમાં આપેલા છે એટલે બે ની ઘાત નો થાય સરવાળો 5 ની માઇનસ 5 ઘાત પ્લસ 3 ઘાત 5 ની 7 ઘાત। તો અહીંયા 5 ની વચ્ચે માઇનસ 2 ઘાત 5 ની માઇનસ 7 ઘાત। હવે બે પદ ભાગાકારમાં તો ઘાતની થાય બાદબાકી 5 ની માઇનસ 2 ઘાત, એમાંથી બાદ થશે માઇનસ 7 ઘાત, માઇનસ માઇનસ પ્લસ 7 એટલે વધશે 5 ની 5 ઘાત। અહીંયા આપણે આ સ્વાધ્યાય પૂરું થાય છે।